નાદોલ બેઠક પર કોંગ્રેસના યુવા ઉમેદવાર હરેશ વસાવાને ટિકિટ મળી. હરેશ વસાવાએ જાહેરાત બાદ હરસિદ્ધ માતાના મંદિરે દર્શન કરી પિતા જયંતિ વસાવાના આશીર્વાદ લીધા હતા. શોરૂમ પાસે હરેશ વસાવાને ફુલહાર પહેરાવી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ફુલહાર પહેરાવી તેમને અભિનંદન આપી વધાવ્યા હતા. કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જુવાર જબરદસ્ત જોવા મળ્યો હતો. 2017માં હરેશ વસાવાને ટિકિટ ન આપી હતી. હવે યુવા ઉમેદવાર પર પસંદગીનો કરસ ઢોળતા કાર્યકરોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. હરેશ વસાવાએ અમારા નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના મેન્યુફેસ્ટોમાં જે 8 વચનો આપ્યા છે તે પૂરા કરી લોકોને ઘેર ઘેર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. લોકોને કોંગ્રેસ પર ભરોસો છે કારણ કે કોંગ્રેસ જે બોલે છે તે જ કરીને બતાવે છે. રાજસ્થાન અને છત્તીસગઢ સરકારે જે રીતે કોંગ્રેસના મેન્યુફેસ્ટોમાં જે વચનો આપેલા તે પૂર્ણ કરેલા છે. એ જ પ્રમાણે ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર આવશે તો તમામ આપેલા રાહુલ ગાંધીના 8 વચનો પૂરા કરશું અને પ્રજાના કામો કરીશું એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નારોજ વિધાનસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દર્શનાબેન દેશમુખની સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે ભાજપના આ બે દ્વંદ્વ યુદ્ધ વચ્ચે કોંગ્રેસને કેટલો ફાયદો થશે એ હવે જોવું રહ્યું. દીપક જગતાપ, ચેડેશ ટીવી, રાજપીપળા.